नमस्कार स्कूल ऑफ डिवोशन पार्ट नी यूट्यूब चैनल सर्व विद्यार्थी मित्रों स्वागत आज आप धोरण 12 विषय नामाना मूर्त भाग 1 ना प्रकरण 6 भागीदारी की निवृत्ति अने मृत्यु नो अभ्यास करे छे जेमा आपणे अगाउना वीडियो में उदाहरण की समझूती मेळवी हती आ उदाहरण આ પાઠની અંદર આપણે પાઠ 14 ની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા જે 8 નંબરના પરીક્ષામાં પૂછાય છે એની સમજૂતી મેળવી તો તેમાં આપણે દાખલા નંબર 5 જોઈએ જેની રકમ આ મુજબ છે ધવલ કમલ અને નવલ 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે નવલ તારીખ 31/3/2016 ના રોજ નિવૃત્ત થાય છે તારીખ 31/3/2016 ના રોજ તેમની વેદીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું પાકું સરવૈયું મૂડી દેવા અને મિલકત લેવા મૂડી દેવા પર મૂડી ખાતા સામાન્ય નામા રોકાણ વર્ગત ભંડોળ કારખાના નામા અને લેવા મિલકત લેવા બાજુ પાગડી યંત્રો રોકાણો દેવાદારો સ્ટોક રોકડ અને બે નિયુક્તિ વખતે નક્કી કરવામાં આવ્યું કે 1 યંત્રોની કિંમત 25,000 છે અને સ્ટોકની કિંમત 5,800 2 રોકાણોની કિંમત 8,000 નક્કી થઈ તે કિંમતે રોકાણો નબળ લઈ જાય છે 3 લેણદારો પૈકી 5,000 નું દેવું ચૂકવવું નહીં પડે 4 કામદાર વળતર પૈકી રૂપિયા 2,000 દાવાની જોગવાઈ કરવી 5 કાલકા તનામાં દેવાદાર પર 10% રાખવી 6 પાગડીનું મૂલ્યાંકન 4,000 કરવામાં આવ્યું પાગડીનું પુનઃ મૂલ્યાંકન 4,000 કરવામાં આવ્યું આમ નોંધ લખી જરૂરી ખાતા તૈયાર કરો તૈયાર કરી નવી પેટીનું પાકું સરવૈયું તૈયાર કરો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આમ અને ભાગીદારી પેઢીની અંદર જે ભાગીદાર નિવૃત્ત થાય છે તે પછીનું પાકું સરવૈયું ભાગીદારના મૂડી ખાતા અને પુનઃ મૂલ્યાંકન ખાતાનો અભ્યાસ કરીએ તો આપણે શરૂઆત કરીએ ભાગી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીએ દાખલા નંબર પુનઃ મૂલ્યાંકન ખાતું વિગત રકમ રૂપિયા વિગત રકમ ભાગીદાર મૂડી ખાતા વિગત 1, 2 અને 3 ત્રણ ભાગીદાર ફરીથી વિગત 2 અને 3 પછી આવશે કોણ નિવૃત્ત થાય છે નવલ નવલની નિવૃત્તિ બાદ ની નિવૃત્તિ બાદ પાકું સરવૈયું મૂડી દેવા રકમ મિલકત લેણા રકમ આમ તારીખ વિગત ખાવા
તારીખ વિગત ખાતા ઉધાર રૂપિયા અને જમા અને આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણ ભાગીદાર છે ધવલ કમલ અને નવલ ધવલ કમલ નવલ ધવલ કમલ અને નવલ ત્રણ ભાગીદારો છે હવે દરેક ભાગીદારની આપણે હવે દરેક ભાગીદારની આપણે વિગતથી ચર્ચા કરીએ તો દરેકની વિગત આપણે જોઈએ અને એની જરૂરી અસર શરૂઆત આપણે કરીએ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુથી પાકા સર્વેમાં મૂડી દેવા બાજુથી તો મૂડી ખાતા તો ભાગીદારના મૂડી ખાતા ભાગીદારની મૂડી ખાતાની ઉધાર બાજુ ભાગીદારના મૂડી ખાતા ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ તો ઉધાર બાજુ જમા બાજુ લખી બાકી આગળ લાવી 30,000 20,000 અને 10,000 30,000 20,000 અને 10,000 સામાન્ય અનામત તો સામાન્ય અનામતથી ભાગીદારો વચ્ચે વહેંચણી થશે વહેંચણી અનામત શું થશે તો કે સામાન્ય અનામત સાથે ઉધાર સામાન્ય અનામત સાથે સાથે ઉધાર 5,000 તે ધવલના મૂડી ખાતે મૂડી ખાતે તે કમલના મૂડી ખાતે તે નવના મૂડી ખાતે બાબતજી નથી લખતા બાબતજી સામાન્ય અનામતની વહેંચણી ભાગીદારો વચ્ચે કરે તેના 5,000 બે કેમ બે કેમ એકના પ્રમાણમાં એટલે 4,000 5,000 છે 2,000 અને 1,000 ની વહેંચણી કરી તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે 2,000 અને 1,000 રોકાણ વધઘટ ભંડોળ એમાં હવાલો છે રોકાણ અણો 10,000 છે 8,000 માં રોકાણો ભાગીદાર નવલ લઈ જાય છે તો આનો થશે નવલ ના મૂડી ખાતે 8,000 નવલ ના મૂડી ખાતે 8,000 તે રોકાણો ખાતે 8,000 હવે 2,000 નું નુકસાન થાય છે તો પહેલા તો આપણે લખીએ રોકાણો ખાતે નવરના કોલમમાં 8,000 પાકા સર્વેમાં રોકાણો 10,000 છે 8,000 માં લઈ જાય છે 2,000 નું નુકસાન છે અહીં રોકાણ વધઘટ ભંડોળ 2,500 છે તો રોકાણ વધઘટ માટે રોકાણનું નુકસાન માઇનસ કરીએ એટલે આપણી પાસે વધશે 500 આ 500 રૂપિયા ભાગીદારો વચ્ચે વહેંચવાના છે તો એમ કે નિયમ થશે રોકાણ વધઘટ ભંડોળ ખાતે ભંડોળ ખાતે ઉધાર 500 તે ધવલ ના મૂડી ખાતે 200 તે કમલ ના મૂડી ખાતે 200 તે નવલના મૂડી ખાતે 100 તો મૂડી ખાતે આપણે અસર આવી વિગતમાં રોકાણ વધઘટ ભંડોળ ખાતે 200 અને 100 ગાલકાત અનામત તો દેવાદાર પર 10% ગાલકાત અનામત રાખે પાકા સર્વેમાં લખીએ દેવાદારો 30,000 માઇનસ ગાલકાત અનામત કેટલી કરવાની કીધી 10% એટલે 3,000 આવકાર આવશે 27,000 હવે 2,000 ગાલકાત અનામત આપેલી છે અને નવી ગાલકાત 3,000 છે એનો અર્થ થયો કે 1,000 નો વધારો થયો
1000 તે કારમાં અનામત થાતે 1000 તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાદ ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કારખાત અનામત થાતે 1000 કારખાત અનામત થાતે લેણદારો પાકા સર્વેમાં મિલકત મૂડી દેવામાં આવ્યું લેણદારો 15500 માઇનસ 5000 ના લેણદારો હવે ચૂકવવા પડશે નહીં એટલે માઇનસ નહીં ચૂકવવાના 5000 માઇનસ કરીએ એટલે 10500 તો આમનો શું થશે લેણદાર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા લેણદાર ખાતે ઉધાર 5000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ વિગતમાં લેણદાર ખાતે લેણદારો ખાતે 5000 હવે જોઈએ પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ પાગડી 10000 તો પાગડી ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થશે આમનો થશે ધવલના મૂડી ખાતે ઉધાર કમલ ના મૂડી ખાતે ઉધાર નવલ ના મૂડી ખાતે ઉધાર તે પાગડી ખાતે 10000 4000 અને 2000 4000 અને 2000 તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ વિગતના પાગડી ખાતે 4000 અને 2000 યંત્રો પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ યંત્રો 20000 યંત્રોની કિંમત 25000 અને પ્લસ વધારો 5000 નો આઉટર 25000 યંત્રોમાં વધારો કર્યો એટલે આમાં થશે યંત્રો ખાતે ઉધાર 5000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે 5000 તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ વિગતમાં યંત્રો ખાતે 5000 વિગતમાં યંત્રો ખાતે 5000 સ્ટોક દેવ રોકાણો તો રોકાણોનો હવાલો શું થઈ ગયો દેવાદારનો હવાલો શું થઈ ગયો સ્ટોક 10000 સ્ટોક 10000 સ્ટોકની કિંમત 5000 મળ્યું એટલે માઇનસ ઘટાડો 5000 આઉટર રકમ 5000 તો આમનો થશે સ્ટોક ખાતે ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ખાતે ઉધાર 5000 તે સ્ટોક ખાતે 5000 તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ વિગતમાં સ્ટોક ખાતે 5000 સ્ટોક ખાતે 5000 રોકડ બેંક પાકા સર્વેમાં રોકડ બેંક 5000 હવે વિદ્યાર્થી મિત્રો પાકા સર્વેમાં એક પણ વિગત બાકી રહેતી નથી હવે આમાં હવાલા જોતા જઈએ જે હવાલો બાકી છે એની નોંધ કરો યંત્રોની કિંમત 25000 થઈ ગયો હવાલો સ્ટોકની કિંમત 5000 થઈ ગયો હવાલો સો યંત્રો અને સ્ટોક લેણદાર રોકાણોની કિંમત 8000 પર નક્કી થઈ તે રોકાણો નવલ લઈ જાય છે નવલ ખાતે 8000 સો થઈ ગયો લેણદારોને 5000 નું દેવું હવે ચૂકવવું નહીં પડે માઇનસ 5000 થઈ ગયા દેવાદાર કામદાર વળતર પેટે 2000 દાવાની જોગવાઈ કરવી એનો ઉપયોગ ધંધાનું નુકસાન થયું કામદાર વળતર જોગવાઈ 2000 તો આમાં થશે
પુનઃ મૂલ્યાંકન થશે. ઉદાહરણ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉદાહરણ 2000 તે કામદાર વળતર જોગવાઈ ખાતે 2000. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉદાહરણ આપ્યું કામદાર વળતર જોગવાઈ ખાતે 2000. પાર્ટી ગાલકા તનામાં દેવાદાર પર 10 ટકાની હવે થઈ ગયો હવાલો અને હવાલો શોર્ટ થઈ ગયો છે. પાર્ટીનું મૂલ્યાંકન 40000 કરવામાં આવ્યું. પાર્ટીનું મૂલ્યાંકન 40000 કરવામાં પાર્ટીનું મૂલ્યાંકન 40000. તો નિવૃત્ત થતા ભાગીદારના ભાગે કેટલી ભાગી આવશે? તો નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ 1 છે તો 9 ના ભાગે પાવડી બરાબર 40000 ગુણ્યા 1/5 8 × 5 = 40. હવે નવા ભાગીદાર જૂના ભાગીદારમાંથી એક ભાગીદાર નિવૃત્ત થાય છે. નિવૃત્તિ પછી નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ અને એ જ લાભનું પ્રમાણ ગણી લેવું. જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ અને એ જ લાભનું પ્રમાણ ગણી લેવું. તો લાભનું પ્રમાણ અને નવું પ્રમાણ ડબલ અને કમન 2:2 એટલે કે 1:1. તો 8000 એ બે જણાને લાભના પ્રમાણમાં લાવવાના થશે. તો આનો શું થશે? તો આનો થશે ડબલના મૂડી ખાતે ઉધાર, કમલના મૂડી ખાતે ઉધાર, તે નવલના મૂડી ખાતે જમા, તે નવલના મૂડી ખાતે જમા. તો લખીએ નવલના મૂડી ખાતે ના મૂડી ખાતે 4000, કમલના મૂડી ખાતે 4000. ઉદાહરણ નવલના મૂડી ખાતે 4000 અને 4000. હવે વિદ્યાર્થી મિત્રો એક પણ વિગત બાકી રહેતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો એક પણ વિગત બાકી ના રહે ત્યારે આપણે ખાતા બંધ કરી અને એની જરૂરી ગણતરી દર્શાવી. પાંચ ને પાંચ 10000, 10000 7 8 એટલે 2000. આ 2000 ને કહેશું વેચણી પાત્ર નફો. શું કહેશું? વેચણી પાત્ર નફો. તો વેચણી પાત્ર નફાની આમાં શું થશે? તો વેચણી પાત્ર નફાની આમાં થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 2000 તે ધવલ ના મૂડી ખાતે, તે કમલ ના મૂડી ખાતે, તે નવલ ના મૂડી ખાતે. બે 4×4=20 એટલે 800 અને 400 800 અને 400. ધવલ ધવલ કમલ અને નવલ 400 800 800. પુનઃ મૂલ્યાંકન ખાતે 800 800 અને 400. અહીં નિવૃત્ત ભાગ થતા ભાગીદારને રોકડ ચૂકવી એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. નિવૃત્ત થતા ભાગીદારને રોકડ ચૂકવી એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. જ્યારે એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો
न हो त्यारे तेनी लेणी रकम निकलती पेढ़ी ने लोन स्वरूपे आपवी। त्यारे रोकड़ चूकवी एवो कोई उल्लेख न हो तो निवृत्त थता भागीदारनी लेणी रकम पेढ़ी ने लोन तरीके आपवी। तो 10,000 10,000 5,000 9,000 10,000 9,000 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
અને 23000 8000 બાદ કરી 25 ના 33 25000 8000 બાદ કરી 15 ના 23000 વિગત બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા તો પાકાસરમાં મૂડી લેવા બાદ મૂડી ખાતા નવર 25000 કમલ 15000 તો આઉટર રકમ આવશે 40000 તો આઉટર રકમ કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો 40000 હવે આપણે પાકા સમયની અંદર જે ગણતરી કરવાની કીધી છે એ ગણતરીની બધી જ નોંધ આપણે અહીં આપી દીધી છે તો નિવૃત્તિ બાદનો પાકો સરવાળો તૈયાર થઈ ગયો છે હવે આપણે એના સરવાળા કરીએ તો સરવાળા કરીએ 5 માં 10 10 ની શું વધીએ 10 11 12 12 માં બરો વધીએ 5 5 ને 6 65000 પછી 52 52 માં 10 62000 52 માં 10 62000 રૂપિયા સરવાળો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કઈ રીતે ભાગીદારી પેઢી ગઈ નિવૃત્તિ અને મૃત્યુના દાખલા ગણવામાં આવે છે આમ જો પ્રવેશ અને નિવૃત્તિ સમાન પોઈન્ટ છે માત્ર બે હવાલાનો પરિવર્તન જોવા મળે છે પ્રવેશમાં નવો ભાગીદાર પોતાના ભાગની પાગડીની રકમ રોકડમાં લાવતો ત્યારે અહીંયા લઈ જાય છે બીજું પ્રવેશમાં નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી લાવશે જ્યારે અહીંયા નિવૃત્તિમાં નિવૃત્ત થતો ભાગીદાર પોતાના ભાગની મૂડી લઈ જતો હશે બે પોઈન્ટમાં ત્યાગ છે તેમાં ત્યાગનું પ્રમાણ શોધવાનું છે પ્રવેશમાં ત્યાગનું પ્રમાણ શોધી અને પાગડીની વેચની ત્યાગના પ્રમાણમાં કરો નિવૃત્તિમાં લાભનું પ્રમાણ શોધો અને લાભના પ્રમાણમાં પાગડીની વેચની કરવાની સ્વાર્થે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રવેશ નિવૃત્તિની સરખામણી કરી તો માત્ર 2-3 પોઈન્ટ જ કોમન છે આમ તો આપણે પુનર્ગઠન વખતે પણ ભણી ગયા છે પુનર્ગઠન વખતે જે આપણે મોટા દાખલા જે ગણ્યા હતા એની અંદર પણ આપણે જોયું કે સેમ ટુ સેમ આજ પરિસ આજ નોંધ કરવાની થાય છે પણ પુનર્ગઠનની અંદર માત્ર 3 માર્કના દાખલા પૂછાય છે એટલે મોટા દાખલા પરીક્ષામાં અપેક્ષિત નથી પણ આપણે પુનર્ગઠન વ્યવસ્થિત તૈયાર કર્યું હોવાના કારણે આપણને પ્રવેશ અને નિવૃત્તિ સરળતાથી આવડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રકરણ 6ના સ્વાધ્યાયના 5મા દાખલાની સમજૂતી વિગતવાર મેળવી અને તેની નોંધ તૈયાર કરી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 6નો અભ્યાસ કરીશું થેન્ક યુ